નમસ્કાર મિત્રો, મજામાં ને? આજે આપણે વર્ષની છાપેલી નોટમાં લખીશું જે પેરેન્ટ્સ બુક્સ લઈ ગયા છે તે બુક્સમાં લખાવે, જેની પાસે નથી તે ઘરકામની નોટમાં લખાવજો. આ આપણી વર્ષની છાપેલી નોટ છે ભાગ એક. આ ભાગ એકમાં આપણે આજે લેખન કાર્ય કરવાનું છે. એમાં પાના નંબર 4 ઉપર આપણે લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો બાળકો, તમે પણ મારી સાથે લખજો. આપણે કપો લખીશું. જો બાળકો, આ પહેલું છે ગૂંથવાનું છે. પહેલી લાઇનમાં છે ગૂંથવાનું છે, પછી આપણે નીચેની લાઇનમાંથી મૂળા અક્ષર લખીશું. ચાલો તમે પણ નીચેની સાથે લખજો. બે લીટીને અરીને સારા અક્ષરે લખવાનું છે. ચાલો સરસ ક કમળ ન ક વણાકાર લખવાનો છે. લખો ક કમળ ન ક ખ ખલ્લો ખ. બે લીટીને અરીને સરસ અક્ષરે લખવાનું છે. ચાલો ખલ્લો ક લખો, એની બાજુના ખાનામાં આપણે લખીશું ગ. હવે બાજુના ખાનામાં લખીશું ચ. ચકલી નો ચ. છ છત્રી નો છ. છત્રી નો છ લખો ને તો મીંડું ઉપર લઈ જવાનું છે ને, ઉપર કરવાનું છે. છત્રી નો છ લખીએ ને તો મીંડું ઉપર લઈ જઈને કરવાનું છે. બાજુના ખાનામાં જમૃતનો જ લખીએ તો સરસ પહેલા મીંડું કરજો ને બે લીટીને અરીને સરસ લખવાનું છે. જમૃત નો જ. હવે નીચે લખીશું, નીચેની લાઇનમાં જો જમરાનો જ લખ્યો છે ને એની નીચેના ખાનામાં આપણે લખવાનું છે, નીચેની લીટીમાં. તો ચાલો ત્યાં અડધું ગોળ કરીને સરસ લખવાનું છે. ઝ ઝબલાનો ઝ. ત ટપાલીનો ટ. હવે એની બાજુના ખાનામાં લખો થ થર્યાનો થ. ડ ડગવાનો ડ. લખાયું? તમે પણ મારી સાથે લખો છો ને, સરસ લખજો નીચેની જેમ બે લીટીને અરીને. હવે ડ ડગલાના ધ લખવાનો છે. ડગલાના ધમાં નીચે નાનું મીંડું કરવાનું છે. એની બાજુમાં લખો અન ફેનો અન, આવી રીતે લખવાનું છે. અને ગણપતિનો ગ નાનો કરવાનો છે ને દાદાજીની લાટી. અન ફેનો અન. ત તલવાનો ત. તમે ટીચર સાથે આટલું લખો ને.